क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત કરવી છે બીઝેડ ગ્રુપની। એ બીઝેડ ગ્રુપ કે કૌભાંડના ખેલાડીઓ કેટલા છે, કેવી રીતે આખી આ ગેમ ચાલતી હતી, સીઆઈડીએ એના એક એક ખુલાસા કર્યા છે, પણ અત્યાર સુધીનું અપડેટ શું છે તેના વિશે આજે વિસ્તારથી વાત કરીશું। તો સવાલ એ છે કે કૌભાંડના મેદાનમાં ખેલાડીઓ કેટલા છે, કોના કોના રૂપિયા છે, આ ખેલાડીઓની પણ વાત કરીશું। પણ તે પહેલાં આજે અપડેટ એ આવ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીનની અરજી કરી છે, ધરપકડથી બચવાના માટે આ કોર્ટના શરણે ગયું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા। પણ હવે શું થશે, મોડાસા અને હિંમતનગરમાં હલચલ કયા પ્રકારની છે તેના વિશે જ આજે ચર્ચા પણ કરવી છે, ને એટલા જ માટે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મારા સહયોગી જયેશ, કે જે કોર્ટની વિગત આપશે, હિંમતનગરથી જોડાયા છે પાર્થ, અને અરવલ્લી અને એના મોડાસાથી જોડાયા છે સંકેત। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ જયેશ આપને, કે હવે કોર્ટના શરણે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગયા છે, તો શું કઈ રીતની કાયદાકીય પ્રોસેસ થશે, સીઆઈડી જે તપાસ કરી રહી છે એ દિશામાં કયા કયા પોઈન્ટ આઉટ મળી શકે, શું આખા કેસમાં આ એક નવો વળાંક કહી શકાય? જી જીગર, જ્યારથી આ સ્કેમ સામે આવી છે ને, જે સ્કેમની વાતો સામે આવી છે, ત્યારથી એક નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું, અને એવામાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ક્યાં છે તેને લઈને અનેક ચર્ચાઓ છે તે થઈ રહી છે, અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં થઈ રહી છે, પરંતુ તેની સાથે સાથે ગુજરાતમાં પણ એ મુદ્દા ઉપર ચર્ચા થઈ રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ક્યાં ભાગી અને છે તે ફરાર ચાલી રહ્યો છે, એવામાં જેટલા સીઆઈડી છે તે પણ શોધી રહી છે। પરંતુ અત્યારે મોડી સાંજે એક અપડેટ સામે આવ્યું છે કે ગઈકાલે 3 તારીખે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એક આગોતરા જામીન અરજી છે તે અમદાવાદ સેશન્સ કોર્ટમાં કરવામાં આવી છે। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આગોતરા જામીન અરજી કરવામાં આવી છે ત્યારે હવે તેને ક્યાંક ને ક્યાંક પોતાની જે ધરપકડ છે તેનો ડર સતાવી રહ્યો છે, ને એટલા માટે તે હવે તેની જે બિલકુલ સંકેત પાસે જઈશું મોડાસા। સંકેત, વિગતો કયા પ્રકારની મળી રહી છે, કારણ કે હવે આગોતરા જામીન અરજી માટે એપ્લાય કરી છે, શું અત્યાર સુધીના અપડેટમાં શું એ તરફ માહિતી મળી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કઈ જગ્યાએ છુપાયો હોઈ શકે, મોડાસા અરવલ્લીમાં કોઈ ચર્ચાઓ? ચોક્કસથી, જો વાત કરીએ તો ભૂપેન્દ્ર ઝાલા દ્વારા જે બીઝેડ ગ્રુપે અરવલ્લી અને સાબરકાંઠાની 6,000 કરોડનું જે કંબાણ કર્યું હતું, હવે તેમાં વળાંક આવી રહ્યો છે। ભૂપેન્દ્ર ઝાલાએ જે આગોતરા જામીન માટે જે અરજી કરી છે, જે અમદાવાદ કોર્ટની અંદર દાખલ કરી છે, હવે કહી શકાય કે ભૂપેન્દ્ર ઝાલા અત્યાર સુધીમાં એવી જે વાતો ચાલતી હતી કે જે રાજ્ય છોડી અન્ય રાજ્યમાં ગયા હશે, અન્ય દેશની અંદર ગયા હશે, પણ જો ગુજરાતની અંદર હોય તો જ અરજી દાખલ કરી શકે છે। તેઓએ અરજી દાખલ કરી છે આગોતરા જામીન માટે, જે અરજી દાખલ કરી છે એ ક્યાંક ને ક્યાંક જે અત્યાર સુધી જે ઘટના હતી તેનામાં હવે વળાંક આવશે। અરવલ્લી જિલ્લાની અંદર અત્યાર સુધીમાં કે વેપારીઓ અને કેટલાય જે લોકો હતા તેઓને જે નિવેદનો લેવામાં આવ્યા અને તેઓની અંદર પૂછપરછ કરવામાં આવી, કારણ કે જે 7 જેટલા જે એજન્ટો હતા તે એજન્ટોની પૂછપરછ કરી હતી અને એજન્ટોની જે ધરપકડ કરી છે તેઓના જે આધારે હવે ભૂપેન્દ્ર ઝાલા દ્વારા જે અરજી કરવામાં આવી છે હવે તે જામીન માંગી રહ્યા છે। કારણ કે અત્યાર સુધીમાં જે અલગ અલગ જગ્યા ઉપર જે શોરૂમ આવેલા છે, જે મોડાસા હોય, સાબરકાંઠા હોય, કે મહેસાણા હોય, કે પાટણ હોય, કે પછી રાજસ્થાન અન્ય રાજ્ય હોય, તે તમામ શોરૂમ ઉપર જે ખંભાથી તારા લાગ્યા હતા અને જે એજન્ટો ભૂગર્ભની અંદર ઉતર્યા હતા, હવે ભૂપેન્દ્ર ઝાલાએ જે અરજી કરી છે તેના આધારે કહી શકાય કે ભૂપેન્દ્ર ઝાલા હોય તો ગુજરાતની અંદર જ હોવા જોઈએ, તેના માટે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસ કરવી જોઈએ, અલગ અલગ જે ટીમો પાડવી જોઈએ। અત્યાર સુધીમાં જે એમના એજન્ટોના જે વિડીયો વાયરલ થયા હતા તે વિડીયોની અંદર પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે જે વિડીયોની અંદર જે જાહો જલાડી કરી છે, વિડીયોની અંદર
જોઈ શકાય છે કે રૂપિયાનો વરસાદ કેટલાય કલાકારો ઉપર જે રૂપિયાનો વરસાદ કરતો જોવા મળી રહ્યો છે, કેટલાય રાજનેતાઓ સાથે ભૂપેન્દ્ર ઝાલાના જે ફોટા જોવા મળી રહ્યા હતા. એટલે ચોક્કસ કહી શકાય કે રાજનેતાઓ પણ જે સાથે હોઈ શકે છે અને જે અરજી માટે જે તમામ પ્રકારની જે તૈયારીઓ કરી હોય કહી શકાય. અત્યારે જે અરવલ્લી જિલ્લાની અંદર જે તમામ શોરૂમ ઉપર જે તારાબંધી જોવા મળી રહી છે. જો વાત કરીએ આ જે સ્કીમની અંદર કેટલાય શિક્ષકો હોય અને કેટલાય જે રિટાયર અધિકારીઓ છે તેઓએ જે પોતાના જે પૈસા આ સ્કીમની અંદર નાખ્યા હતા અને જે ટાઈમ ટાઈમ તેમને વ્યાજ તો મળતું હતું, પણ અચાનક જે તેમની સામે જે અરજી દાખલ થઈ કે 6,000 કરોડનું કંપાણ છે, એટલે સીઆઈડી જે ટીમે જે તપાસ હાથ ધરી હતી, તપાસના આધારે જે તમામ શોરૂમ જે બંધ હતા અને જે ભૂપેન્દ્ર ઝાલા જે સીઈઓ છે તેઓ જે ભૂગર્ભની અંદર ઉતર્યા હતા, પણ હવે તે સામે આવ્યા છે. એ ક્યાંક ને ક્યાંક હવે થોડાક જ દિવસની અંદર કઈ નવો વળાંક આવી શકે તેવું લાગી રહ્યું છે. બિલકુલ પાર્થ, હિંમતનગર વડાલી ખેડરમમાં આખો જે વિસ્તાર છે ત્યાં કોઈ સામે આવ્યા છે ફરિયાદીઓ કે અમારા પણ રોકાણ કરેલા છે? કારણ કે એવું કહેવાતું હતું કે 1-5 તારીખમાં પૈસા જમા થતા હતા. શું આ 3-4 દિવસમાં કોઈ એવી વિગતો સામે આવી કે પૈસા જમા થયા છે, અથવા તો પછી રોકાણકારો છે એ ડરના કારણે સામે નથી આવતા, બદનામીના કારણે સામે નથી આવતા? બિલકુલ, જે કહી શકાય કે જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ છે, આખી આ જોવા જઈએ તો એક બાજુ પૈસા તો સામે નથી આવી રહ્યા છે, પરંતુ ફરિયાદી ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. કહી શકાય કે જે લોકોએ અત્યાર સુધી ફરિયાદ નહોતી કરી, કમલેશ ચૌહાણ જે અહીંયાના ફરિયાદી બન્યા છે, ખેડ બ્રહ્માના એક નિવૃત્ત શિક્ષક હતા, હાલમાં વકીલ પણ છે, પરંતુ તેમને ફરિયાદ કરી છે. કારણ કે તેમને કાયદાની જાણ છે કે એ ફરિયાદ કરશે તો તેમના જે પૈસા છે તે પાછા મળશે, એટલે બિલકુલ તેમને આજે ફરિયાદ પણ કરી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે એક બાદ એક ફરિયાદો થઈ રહી છે, ત્યારબાદ અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાને તેમને આગોતરા જામીનની અરજી પણ કરવી પડી છે. બીજી મહત્વની વાત એ છે, લોકોની અંદર અત્યારે ડર તો છે જ નાનો મોટો, જે રીતે પહેલા પણ એક હે તો સેફ એની જે પેટર્ન હતી આ લોકોના મેસેજની, એ રીતની અત્યારે પણ એ લોકોના નાના એવા ગ્રુપમાં એક પબ્લિક, એક કહી શકાય કે માઉથ પબ્લિસિટી કહી શકાય કે એકબીજાને કહેવાની ફોન ઉપર જે રીતે એકબીજાના એજન્ટોને અથવા તો ત્યાંના લોકોને જે રીતે વાત કરવામાં આવી રહી છે, એ રીતે બિલકુલ લોકોને ક્યાંક ને ક્યાંક તો ભય તો છે. એટલે કેટલાક લોકો આ અરજી નથી કરી રહ્યા, પરંતુ જે જે અત્યાર સુધીમાં એક પ્રાતિજમાં અરજી થઈ છે, એક અહીંયા અરજી થઈ છે, એટલે બિલકુલ ધીરે ધીરે કહી શકાય કે ફરિયાદો તો આપણને જોવા મળી રહી છે. એટલે દિન પ્રતિદિન કદાચ આ ફરિયાદોમાં વધારો થાય તે પહેલા કદાચ આગોતરા જામીન પણ તેમને અત્યારે અરજી કરી છે. પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે લોકો કદાચ આ જે પરિસ્થિતિ છે તેમાં જો હજુ પણ ફરિયાદ નહીં કરે તો તેમના પૈસા ડૂબશે ડૂબશે ને ડૂબશે, 100% વાત છે. કારણ કે હજુ પણ લોકોને ક્યાંક ને ક્યાંક એક સિમ્પથી છે, એક બીઝેડ ગ્રુપ જોડે, ભૂપેન્દ્રસિંહ ઝાલા જોડે એક નાની મોટી સિમ્પથી છે કે ભાઈ એક સારા કાર્યો કરે છે, આ છે તે છે. પરંતુ આમાં એવું છે કે તમને હું તમારા જોડે 100 રૂપિયા લઉં અને 1 રૂપિયાની એક વસ્તુ ગિફ્ટ આપું, સમજી લો કે તમારી પાસે 100 રૂપિયા લઈને 1 રૂપિયાની ગિફ્ટ આપું, તો એમને દરેકને સારું જ લાગવાનું છે. પરંતુ સામે એ નથી જોતા કે 99 રૂપિયા જે નાખ્યા છે એ હજુ આપણને કોઈ દિવસ મળવાના નથી. એટલે બિલકુલ અત્યારે લોકોની અંદર સિમ્પથી પણ છે, ક્યાંક ને ક્યાંક લોકોને ડર પણ છે, એક બાજુ રાજકારણનો ડર પણ છે. રાજકારણનો તો દરેકને ખ્યાલ છે, કોણ કોણ લોકો કેટલા નેતાઓ જોડાયેલા છે, કેટલાક ક્રિકેટરો પણ જોડાયેલા હતા, પરંતુ તેમની પણ અત્યારે પૂછપરછ થશે. પરંતુ કેટલાક નેતાઓ મોટા ગજાના નેતાઓની અંદર જોડાયેલા છે તે પણ દરેકને ખ્યાલ છે. એટલે બિલકુલ ક્યાંક ને ક્યાંક લોકોને રાજકારણનો પણ ડર જોવા મળી રહ્યો છે. જીગર, બિલકુલ જયેશ, સવાલ હવે એ થાય કે 6 ડિસેમ્બરે આની સુનાવણી થવાની છે, એટલે આ 48 કલાક દરમિયાન તો ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે નહીં આવે, એક સ્પષ્ટ થઈ ગયું. હવે જો જામીન અરજી જે કરવામાં આવી છે, આગોતરા જામીન અરજી, એ રદ થાય છે તો પછી કયા પ્રકારની પ્રોસેસ થશે? જીજીગર, જે જામીન આગોતરા જામીન અરજી કરવામાં આવી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા, એના પર 6 તારીખે છે તે સુનાવણી હાથ ધરાવવાની છે. પરંતુ એની પહેલા, એક દિવસ પહેલા એટલે કે આવતીકાલે, જે મયુર દરજી છે તેની જામીન અરજી ઉપર પણ આજે છે તે સુનાવણી થઈ. એ દરમિયાન કેટલાક દસ્તાવેજી પુરાવા છે તે સીઆઈડી તરફથી નહોતા રજૂ કરવામાં આવ્યા, અથવા તો જે કામગીરી કરવામાં આવી છે એ ઓન રેકોર્ડ છે તે નહોતી મૂકવામાં આવી, જેથી કરીને એ ટકોર કરવામાં આવી કે તમામ કાગળિયા સાથે છે, તમે આગામી સમયમાં જે મુદત આપી છે ત્યારે સુનાવણી કરો. એટલે જે મયુર દરજીની આજે આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી એના ઉપર હવે 7 તારીખે સુનાવણી હાથ ધરાવવાની છે. પરંતુ એ પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે અરજી કરવામાં આવી છે તે 6 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે જે અરજી કરવામાં આવી છે તે હજુ આપણી પાસે નથી આવી, પરંતુ જે મુખ્યત્વે બાબત છે કે જે પ્રકારે
સમગ્ર આરોપો થઈ રહ્યા છે અને જે સીઆઈડીની તપાસ ચાલી રહી છે એમાં હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને ધરપકડનો ડર છે તે સતાવી રહ્યો છે. જ્યારે કોઈ પણ આરોપી આગોતરા જામીન અરજી કરતો હોય છે ત્યારે એનો સ્પષ્ટ એ વાત હોય છે કે પોલીસ તેમની ધરપકડ કરવા જઈ રહી છે અથવા તો ધરપકડની નજીકનું સ્ટેજ છે ત્યાં પોલીસ પહોંચી ચૂકી છે અને ત્યારે એ પોતાની પાસે રહેલી જે લીગલ રેમેડી હોય છે તેનો ઉપયોગ કરતો હોય છે અને આગોતરા જામીન છે તેની માંગણી કરતો હોય છે, જેથી કરીને કોર્ટ એ સુનિશ્ચિત કરે કે આ પોલીસ છે તે આરોપીની ધરપકડ નહીં કરે અને નહીં કરે તો કેટલા સમય સુધી નહીં કરે એની પણ સ્પષ્ટ વાત હોય છે. કેટલીક શરતો સાથે છે તે આગોતરા જામીન અરજી મંજૂર થતી હોય છે, પરંતુ જે પ્રકારે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો રોલ છે અને ત્યારે એવા સંજોગો કોઈ પણ અત્યારે નથી દેખાઈ રહ્યા કે કોર્ટ તેમની જે આગોતરા જામીન અરજી છે તે મંજૂર કરે, કારણ કે જે પ્રકારે લોકો હવે ફરિયાદીઓ છે તે એક બાદ સામે આવી રહ્યા છે અને એવામાં જે વાતો સામે આવી રહી છે સાથે મયુર દરજી સહિતના જે લોકોની ધરપકડ કરવામાં આવી અને તેની પાસેથી જે દસ્તાવેજો રિકવર થયા છે એ દસ્તાવેજોમાં પણ કેટલાક ટ્રાન્ઝેક્શનના પુરાવા છે. સાથે સીઆઈડીએ જ્યારે પેલી કોન્ફરન્સ કરી હતી ત્યારે પણ એ વાત કહી હતી કે 170 થી વધુ કરોડનું જે ટ્રાન્ઝેક્શન છે તે તેમને હાથ લાગ્યું છે. એથી ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ખૂબ મોટા પાયે છે તે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી અને ત્યારબાદ એ સાયકલ છે તે કઈ દિશામાં ફરી રહી હતી આ તમામ મુદ્દા ઉપર છે તે તપાસ જરૂરી છે. સાથે અત્યારે એ વાત પણ સામે આવી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કોઈ મીડિયેટર છે તે નહોતો રાખતો, તમામ જે પોતાના વ્યવહારો હતા તે પોતે કરતો હતો. મોટા ભાગના બેંક એકાઉન્ટથી લઈ અને પૈસાની લેતી દેતી છે તેના માટે તેમણે કોઈ માણસ પણ નહોતો રાખ્યો અને જે લોકો પાસેથી પૈસા લેતો હતો અને ફરી તેમને આપતો હતો તે પણ ખુદ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે આપતો હતો. એટલે સીઆઈડી આ તમામ બાબતો છે તે કોર્ટ સમક્ષ રાખશે કે તેમને શા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમના ધરપકડની જરૂર છે, તેમના રિમાન્ડની જરૂર છે, કારણ કે આ તમામ મુદ્દાઓ છે તે એ સમયે કોર્ટ સમક્ષ રાખવામાં આવશે. કારણ કે સૌથી મોટું જે વાત આવી રહી છે કે 6,000 કરોડનો જે આંકડો આવી રહ્યો છે ત્યારે જો એ આંકડો પુરવાર કરવો હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને ધરપકડ કરી અને ત્યારબાદ રિમાન્ડમાં તેની પૂછપરછ જરૂરી છે. એટલા માટે મોટા ભાગે 99% જેટલી એવી શક્યતા જોવા મળી રહી છે કે તેમને જે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી છે આગોતરા કે આગોતરામાં રાહત છે તે નહીં મળે. અને એ દાખલા આપણે જોયા છે કે પોલીસ ત્યારે પણ આગોતરા જામીન અરજી કોર્ટ ફગાવતી હોય છે, એના 1 થી 2 દિવસમાં આરોપી હોય છે તેની ધરપકડ છે તે કરતી હોય છે. એટલે પોલીસને પણ અત્યારે કદાચ એવું બને કે ખ્યાલ હોય કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે અને એવા સંજોગોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને પણ એ ડર સતાવી રહ્યો છે કે તેમની ધરપકડ છે તે હવે સીઆઈડી કરશે, જેથી કરીને તેમણે કોર્ટના શરણે છે તે આવ્યા છે અને આગોતરા જામીન અરજી કરી છે જેના પર 6 ડિસેમ્બરના સુનાવણી હાથ ધરાવવાની છે. કુલ જયેશ, પાર્થ અને સંકેત આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો 6,000 કરોડને કેવું કૌભાંડ કે જેની સુનાવણી હવે જે જામીન અરજી કરી છે આગોતરા જામીન અરજી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એની સુનાવણી પણ 6 ડિસેમ્બરે થશે. એટલે હવે આ 6ના ચક્કરમાં ફસાયેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા બચે છે કે પછી પોલીસની પકડમાં આવે છે તે પણ એક સૌથી મોટો સવાલ છે. પણ સીઆઈડીની તપાસ ક્યાં પહોંચી છે એ પણ જોવું અને સમજવું જરૂરી છે. એ તમામ વિગતો આપના સુધી પહોંચાડીશું. આ સમય થયો છે એક નાનકડા વિરામનો. રોકાણકારોની અંદર કેટલાક સવાલો છે કે આખરે તેમણે જે રૂપિયા રોક્યા હતા તેનું હવે શું થશે, તપાસ ક્યાં પહોંચી એ લોકોને સવાલ છે કે અત્યારે સીઆઈડી જે તપાસ કરી રહી છે એ તપાસ અત્યાર સુધીમાં કેટલે પહોંચી, આખા કૌભાંડમાં કોના કોના રૂપિયા સંડોવાયેલા છે એ પણ એક તપાસનો વિષય છે અને ચર્ચા પણ એ થઈ રહી છે. આ તમામ સવાલોના જવાબ સીઆઈડીએ આપ્યા છે. સીઆઈડીએ આજે સૌથી પહેલો સવાલ જ્યારે સીઆઈડીને કરવામાં આવ્યો કે અત્યાર સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કેટલી સંપત્તિ કેટલી મિલકતો સીલ કરવામાં આવી છે અથવા તો થવાની છે, તેના જવાબમાં સીઆઈડીએ શું કહ્યું સૌથી પહેલા તે સામે. પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ થઈ ચૂકેલ છે, એ પ્રોપર્ટીઝ એટેચ કરવામાં આવશે અને ત્યારબાદ એ પ્રોપર્ટીથી તમામ ઇન્વેસ્ટરને પૈસા પરત આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન એ પણ ધ્યાન ઉપર આવેલ છે કે આ પોન્ઝી સ્કીમ ઉપરાંત જેવો જે સ્કૂલ ચલાવે છે ગ્રોમોર સ્કૂલ, એમાં પણ કુછ ઇરેગ્યુલરિટીઝ ફિનાન્શિયલ ઇરેગ્યુલરિટીઝ થયેલ છે, એ બાબતે પણ તપાસ થઈ રહેલ છે.
બીજો સવાલ એ હતો કે આખરે આટલા બધા રૂપિયા આવે છે તો પછી એ રૂપિયાનું રોકાણ ક્યાં થતું હતું? સવાલ એ હતું કે બિટકોઇનમાં બીઝેડનું રોકાણ કેટલું છે? એના જવાબમાં સીએડે શું કહ્યું તે પણ સાંભળો. બિનાન્સ વઝીરક્સ એવા બિટકોઇનમાં પણ ઘણા રોકાણ કરેલ છે. હાલમાં જે અમારા લેટર આધારે કુછ અમાઉન્ટ્સ એમાં પણ ફ્રીઝ કરવામાં આવે છે. લગભગ મોર દેન 500 USDT હાલમાં છે એ પણ ફ્રીઝ કરવામાં આવેલ છે, મોર દેન 500 USDT. બીજો સવાલ લોકોની અંદર એ છે કે હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યારે પકડાશે? એનો જવાબ આજે જામીન અરજીના સમાચાર આવ્યા પહેલાં જ સીઆઈડીની પ્રેસ કોન્ફરન્સમાં મળી ગયો હતો. તેમણે શું કહ્યું એ સાંભળો. હજુ પણ તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં જે મુખ્ય આરોપી છે હાલમાં બગેડું છે, એ સંભવિત સ્થળ ઉપર બધા વિસ્તારમાં ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં આવશે. સાથે સાથે એ પણ હું પબ્લિકને પણ અપીલ કરું છું, એ મુખ્ય આરોપી અને તેઓના એજન્ટ બાબતે કંઈ પણ માહિતી માટે તાત્કાલિક સીએડી ક્રાઇમમાં DYSP અશ્વિન પટેલ અથવા SP સંજય કરાટને ફોન ઉપર અથવા સીએડી ક્રાઇમ કંટ્રોલમાં જાણ કરવામાં આવે એ ઝડપથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો હવે એ સવાલ થાય કે રૂપિયા કોના કોના અંદર છે? 6000 કરોડનું આખું આ કૌભાંડ છે, કોને એકના ડબલ કરવા હતા? એમાં સૌથી પહેલું નામ શિક્ષકોનું સામે આવ્યું. હવે શિક્ષકોના કેટલા રૂપિયા ફસાયા છે એ પણ જાણો. મોટાભાગે રોકાણકારો તરીકે શિક્ષક છે અને કોઈ એજન્ટ તરીકે કોઈ શિક્ષક તો મારા પાસે અત્યાર સુધી કોઈ ફરિયાદ મળેલ નથી. ફરિયાદ આવે તે એ રીતે વેધર ઇઝ અ વિક્ટિમ યા એજન્ટ એ રીતે ટ્રીટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષકોની વાત કરી પણ હવે કૌભાંડના આ મેદાનમાં ખેલાડીઓ કેટલા છે, કયા ક્રિકેટર્સે તેમાં કેટલા રૂપિયાનું રોકાણ કર્યું છે, શું આ રકમ કરોડોમાં છે, લાખોમાં છે, કે પછી ક્રિકેટરો પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખી આ ગેમમાં ફસાઈ ગયા, કૌભાંડની આ પીચ પર કયા કયા ખેલાડીઓ આવ્યા, કોણે કોણે રોકાણ કર્યું અને 6000 કરોડની સિક્સર મારીને ભૂપેન્દ્રસિંહ ક્યાં છે એ સવાલ પણ અત્યારે છે. પણ કયા કયા ક્રિકેટર્સના કેટલા રૂપિયા પણ આમાં સંડોવાયેલા છે એ પણ જાણો. વેરી પ્રીમેચ્યોર ટુ રિવીલ ધ નેમ્સ કે જો ફેર અમારા ઇન્વેસ્ટિગેશન થોડા અસર કરશે. એ તમામ ઇન્વેસ્ટર તરીકે આવેલા છે, ઇન ફ્યુ નંબર અરાઉન્ડ 5-6 નંબર, ઇટ વેરીઝ ફ્રોમ લેક્સ ટુ 2 crores લાઈક દેટ. તપાસનું વિષય છે, તપાસમાં કેમ એ લોકો રોકાણ કર્યા, વેધર કભી એસે ભી હો સકતા હૈ આ જો પોલિસી સ્કીમ ચલાવે છે ના કોઈ સેલિબ્રિટીઝ અન્ય કોઈ જાનમાને વ્યક્તિને પણ ઇન્વેસ્ટમેન્ટ કરાવે તે એનું જો ક્રેડિબિલિટી એ લોકોમાં વધશે એ ફોર દેટ દે મેટ હેવ ડન દેટ પણ પર્પસ ક્યું કિયા એ સબ ઉનકો બોલા કે પૂછપરછ કરી તભી પતા ચલે. તો સીઆઈડી અત્યાર સુધીમાં એક એક તપાસના તાર જોડી રહી છે. લોકોની અંદર સવાલ એ હતો કે આટલું મોટું કૌભાંડ થયું હોય તો સીઆઈડી ક્રાઇમ તપાસ કેવી રીતે કરે છે, કૌભાંડની તપાસના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો કઈ રીતે થઈ રહ્યા છે, આ સવાલનો જવાબ પણ સીઆઈડીએ આપ્યો. એક તો હમ લોગ ડેટા એનાલિસિસ કરે, ઉનકે પાસ જો ભી ડિવાઇસિસ મિલે ઉસમે જો ભી નામ હૈ ઉસકે હિસાબ સે હમ લોગ કોન્ટેક્ટ કરકે ભી ઇન્વાઇટ કરતે હૈ. દૂસરા હમારા ફિલ્ડ ટીમ હૈ વો હ્યુમન ટીમ મેં કામ કર રહે હૈ, કોણ કોણ ઇસમે બગ બન રહા હૈ અગર પતા ચલે ઉનકા ભી કન્વિન્સ કરતે હૈ. જૈસે કન્વિન્સ કરકે ભી કલ ભી એક હમ લોગ FIR કે લિયે કન્વિન્સ કિયે, FIR રજિસ્ટર કિયે. યે કન્ટિન્યુઇંગ પ્રોસેસ હૈ, જબ જબ હમે પતા ચલતા હૈ યે વિક્ટિમ હૈ और वो सामने नहीं आते भी हम लोग हमारे टीम उनके मिलके कन्विंस करके FIR में कन्वर्ट भी कर रहे हैं पर वी कैन नॉट फोर्स देम टू गिव FIR. બધી હકીકતો એક બાદ એક સામે આવી રહી છે અને આ બધાની વચ્ચે નેતાઓની ભૂમિકા કયા પ્રકારની હશે એ સવાલ પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. ક્યારેક ડાયરામાં, ક્યારેક મંચ પર, તો ક્યારેક ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પ્રચાર કરતા નેતાઓની તસવીરો પણ સામે આવી. હવે સવાલ એ થઈ રહ્યો કે શું કૌભાંડમાં આ નેતાઓની ખરેખર ભૂમિકા હતી કે નહીં. સીઆઈડી આ વિશે તપાસ કરતા શું કહ્યું એ પણ સાંભળો. સબસે પહેલા એ મેં કહેના ચાહતા હું
एक इंडिविजुअल क्रिमिनल वो कौन से पार्टी के साथ एसोसिएटेड, कौन से पार्टी के व्यक्ति के साथ एसोसिएटेड है, ये लिंक करना गलत बात है, क्योंकि उसी पार्टी का ही हजारों लोग विक्टिम्स भी है। सो ये नहीं कह सकते दो लोग मतलब उनके साथ है तो पार्टी के साथ जुड़ा है, ये बिल्कुल गलत बात है। उसी पार्टी का काफ़ी विक्टिम्स भी है, तो आप इसके बारे में क्या कहना चाहते हैं? ठीक है, सो डोंट मतलब मेक इट वेरी मतलब सेंसेशनल बाय लिंकिंग सम पॉलिटिकल पार्टी और दोस्त। वंस वी गेट द मेन अक्यूज, इंटरोगेशन में पता चलेगा कौन कौन इन्वॉल्व अक्रॉस द पार्टीज कोई है नहीं है, इफ दे आर अक्यूज उसके खिलाफ कार्यवाही होगी। તો નેતાઓની ભૂમિકા સામે આવી, ક્રિકેટર્સના નામ સામે આવ્યા, શિક્ષકોની પણ ભૂમિકા સામે આવી રહી છે કે તેમણે પણ એકના ડબલ કરવાની લાલચમાં પોતાના રૂપિયા રોક્યા છે. શિક્ષકોનું એવું છે કે તેમણે નિવૃત્તિ લઈ લીધી, પૈસા આવ્યા હતા તો થયું કે 40-80 કરી લઈએ, પણ 80 કરવાની લાલચમાં 40 પણ જશે એનો અંદાજો તેમને જરાય ન રહ્યો. હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ભૂગર્ભમાં છે, આગોતરા જામીન અરજી કરી છે અને હવે ધીરે ધીરે જેમ જેમ લોકો આમાં આખા કેસમાં ફરિયાદ કરવા આવી રહ્યા છે, પણ સીઆઈડી ક્રાઇમ કહે છે કે ડરશો નહીં, ફરિયાદ કરો, કાયદો તમારી સાથે છે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અભી આપકે જરીએ મેં પબ્લિક કો અપીલ કરના ચાહતા હું, કાફી ઉનકે એજન્ટ્સ ઓર વેસ્ટર્ડ એલિમેન્ટ્સ કોન્ટેક્ટ કરતે હોંગે કે પોલીસ કે પાસ ફરિયાદ દેને કે મત જાના, નહીં તો આપકો પૈસા મિલેગા નહીં. એસે હમ લોગ મીડિયા પે મોનિટર કર રહે હૈ, સોશિયલ મીડિયા એસ્પેશિયલી યુટ્યુબ યે સબ, ઉસમે ભી કુછ કમેન્ટ્સ આ રહે હૈ, ઉનકે જો કોન્ટેક્ટ જો ભી રહેતે હૈ વો બોલતે હૈ કે પબ્લિક કો આપ કો આપકા પૈસા તો મિલ જાયેગા લેકિન પોલીસ કે પાસ જાકે ફરિયાદ મત દેના. મેં ઉન સબકો ચેતવણી દેના ચાહતા હું જો ભી જો ઇસ તરહ કે કમેન્ટ્સ દે રહે હૈ સોશિયલ મીડિયા મેં, હમારા સ્ટેટ સાઇબર સેલ કે જરીએ મોનિટર કર રહે હૈ. ઇનફેક્ટ આઇડેન્ટિફાઈ કુછ લોગ આઇડેન્ટિફાઈ હો ગયે, ઉન સબકો ઇસ કેસ મેં મદદગાર મેં ગુના મેં શામિલ હો જાયેંગે. તો ઉસકે અલાવા પબ્લિક કો ભી એક અપીલ કરના ચાહતા હું, એસે વચોટિયા એજન્ટ કે બાદ મેં મત આયે, જો ભી ભોગ બનના તાત્કાલિક કમ્પ્લેન દેંગે તો આપકા પૈસા જલ્દી મિલ જાયેગા. બિલકુલ, તો સીઆઈડી ક્રાઇમ સતત તપાસ કરી રહી છે, કેસના એક એક તારને જોડી રહી છે અને સાથે પણ કહી રહી છે કે કોઈ વચેટિયા કોઈ એજન્ટની જાળમાં ફસાતા નહીં, કારણ કે જે પણ વ્યક્તિ આ રીતે દુષ્પ્રચાર કરશે તેને પણ પકડી લેવામાં આવશે. એટલે જે લોકો કોમેન્ટ થકી, જે લોકો સોશિયલ મીડિયાની પોસ્ટ થકી એક ભ્રામકતા ફેલાવે છે, એમના માટે પણ સીઆઈડીનો આ સંદેશ હતો. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ, ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર.